પોરબંદરમાં પધારેલા ગાયત્રી મહાઉપાસક પૂજ્ય લાલબાપુનું બરડા પંથકમાં આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ ખાતે આગમન થયું હતું. ત્યાં ઉપસ્થિત સંતો અને જનમેદનીને પૂજ્ય લાલબાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. બરડા પંથકના રેણાવાડા અને કુછડી ગામ વચ્ચે આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ આવેલો છે, જે આશ્રમનું સંચાલન સ્વામી નિગમાનંદા સરસ્વતી અને નીત કલ્યાણ સરસ્વતી કરી રહ્યા છે. અહીં વેદાંત અને ભગવદ્ ગીતાના પાઠોનો અભ્યાસ કરાવવામાં આવે છે. જાપાન જેવા વિદેશમાંથી પણ વેદનું જ્ઞાન લેવા લોકો આ આશ્રમ ખાતે આવે છે. ત્યારે પોરબંદર પધારેલા પૂજ્ય લાલબાપુએ પણ આ આશ્રમની ખાસ મુલાકાત લીધી હતી અને આશ્રમના સત્સંગ હોલમાં ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. મારું નામ નિગમાનંદા સરસ્વતી છે અને માતાજીનું નામ સ્વામીની નિત્ય કલ્યાણાનંદા સરસ્વતી છે. કુછડીની સિંહશાળા પાસે અને રીણાવાડા રોડ ઉપર અમારો આર્ષ સંસ્કૃતિ તીર્થ નામનો આશ્રમ છે. એને લગભગ 4-4.5 વર્ષથી સ્થાપિત થયો છે અને અહીંયા અમે કહેવાય ને કે ભગવદ્ ગીતા કે આપણા વેદાંત કે સંસ્કૃતનું પઠન ને પાઠન બંને કરાવીએ છીએ. અને આજે અમે લાલબાપુ જે ગધેથળના છે એને રિક્વેસ્ટ કરી હતી કે નિમંત્રણ આપ્યું હતું કે આશ્રમમાં આવે અને આશ્રમની ભૂમિને પાવન કરે, અને નિમંત્રણને માન આપીને બાપુ પોતે આવ્યા હતા અને જેટલા ભક્તજનો હતા એને સંબોધન કર્યું, આશીર્વચન આપ્યા. અને સાથે સાથે અમારે એક તીર્થેશ્વર કરીને નાની હીર છે, નાનું એક ટેકરી છે, તેના ઉપર અમે 108 શિવલિંગની સ્થાપના કરી છે. ત્યાં પણ બાપુએ દર્શન કર્યા. અમારું પોતાનું નિજ મંદિર છે, ત્યાં પણ દર્શન કર્યા અને બાપુ એમ કહેતા કે મને બહુ રાજીપો છે અને બહુ આનંદ આવે છે. અને એ સાથે અમે એ પણ કહેવા માગીએ છીએ કે આ આશ્રમ છે એ કોઈ પણ જાતિ, કોઈ પણ સ્ત્રી કે પુરુષ કે બધા જ માટે આ આશ્રમ હંમેશા ખુલ્લું છે. કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ આ આશ્રમની મુલાકાત લઈ શકે છે અને ઈશ્વરના કે ભગવાનના દર્શન કરી શકે છે. માતા ગાયત્રીના સાક્ષાત સ્વરૂપ એવા પૂજ્ય લાલબાપુની આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમની મુલાકાત સમયે જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો પોરબંદરના ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે પણ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. પરિણ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.